કેમ છો મિત્રો? મજામાં મિત્રો, આજે મને ગુજરાતી બોલતા બહુ આનંદ આવે છે, કારણ કે આજનો દિવસ છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ, 24 ઓગસ્ટ. મિત્રો, 24 ઓગસ્ટને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે હું, તમે અને આખા દુનિયામાં જેટલા માણસો ગુજરાતી બોલે છે એ બધા ભેગા થઈને આજના દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવે છે. શા માટે? 24 ઓગસ્ટ જ કેમ? નર્મદા શંકર લાલ શંકર દવે, મિત્રો, કવિશ્રી નર્મદ, સુરતમાં જન્મેલા કવિશ્રી નર્મદનો આજે જન્મદિવસ છે અને એને ગુજરાતી ભાષા વિશે, ગુજરાત વિશે ઘણી બધી કવિતા લખી છે. તો કવિશ્રી નર્મદના જન્મદિવસની યાદમાં એક મહાન કવિ, લેખક, આત્મકથાકાર, નવલકથાકાર, સાહિત્યકાર, એની યાદમાં આજનો દિવસ આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ. મિત્રો, મિત્રો, કવિશ્રી નર્મદની વાત કરીએ તો તેને ઘણી બધી મસ્ત મજાની કવિતા લખી છે. એમાંની 2-3 કવિતા જે બધા તમે જાણો જ છો. એક તો છે જય જય ગરવી ગુજરાત, દિવ્ય અરુણ પ્રભાત, એક કવિતા બહુ પ્રખ્યાત થઈ ગઈ હતી. બીજું છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અને એક મસ્ત મજાનું એક વાક્ય કવિશ્રી નર્મદે કીધું છે મિત્રો, કે મને ફાકોડું અંગ્રેજી આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. તો ધન્ય છે આવા શ્રી કવિશ્રી નર્મદને. મિત્રો, એક મસ્ત મજાની એક વસ્તુ મને યાદ આવી, હું તમને કહું છું. ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા બોલવામાં આપણી એનર્જી કેટલી વપરાય એ હું તમને કહું. ધારો કે મારા મમ્મીએ મને પૂછ્યું કે ભાવિક, તારે આજે જમવું છે? એટલે હું શું કહીશ? હા પાડીશ, હા. હવે એ જ વસ્તુ તમે હા બોલો ને તો ગળામાં બહુ આમ દુખાવો ન થાય, ગળું છોલાય નહીં, પેટમાં કે આંતરડામાં કે આમ દુખાવો ન થાય. હવે તમે ઇંગ્લિશમાં બોલો. ધારો કે મારા મમ્મીએ પૂછ્યું કે તારે આજે જમવું છે, હું બોલું યા. યા બોલો ને, યા. આમ તમે પ્રેક્ટિસ કરો મારી સાથે, યા, તો ગળું દુખે, આંતરડા અવરા થઈ જાય એવું લાગે. તો ગુજરાતી ભાષા મિત્રો આટલી સરળ છે. અને હું અને તમે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે આખા દુનિયામાં ગુજરાતી ભાષા બોલાય અને દેશ, વિશ્વના બધા દેશોમાં ગુજરાતીનો એક વિષય ભણવામાં આવે. થેન્ક યુ.